વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભૂગોળ પ્રકરણ 7 વ્યાપાર વિશે ટૂંકમાં સમજ મેળવીશું આ પાઠમાં આપણે ખાસ કરીને બોર્ડની પરીક્ષા છે તો બોર્ડની પરીક્ષામાં 7 પ્લસ 1 ગુણ એટલે કે 7 ગુણ છે એમના પ્રશ્નો પૂછાય છે અને 1 ગુણ છે એમનો નકશો પૂછાય છે આ પાઠમાં અહીં આપણે વ્યાપાર વ્યાપારના પ્રકાર વ્યાપારનો ભારતમાં ઇતિહાસ यार किसी व्यापार की जरूरियात अने भारत में विदेश व्यापार की दिशा आखी दोस्तों आपने यहां जो आने तो सामान्य रीते व्यापार એટલે શું व्यापार कोने કહે છે તો આપણે જોઈએ તો વ્યાપાર એટલે ચીજ વસ્તુ કે સેવાની સ્વૈચ્છિક આપલે સ્વૈચ્છિક આપલે કોઈ પણ બે પક્ષ છે એક પક્ષ છે એ કોઈ ચીજ વસ્તુને ખરીદવા માંગતો હોય અને બીજો પક્ષ છે એ કોઈ ચીજ વસ્તુઓને વેચવા માંગતો હોય ત્યારે વ્યાપાર ઉદ્ભવે છે આ વ્યાપાર છે એનો આધાર કેના ઉપર છે તો કે વિશ્વ છે એની ભૂગોળ કુદરતી સંપત્તિ ખનિજ સંપત્તિ વગેરેમાં જે વિવિધતા જોવા મળે છે પ્રાદેશિક ભિન્નતા જોવા મળે છે અને વ્યાપાર છે એનું સ્વરૂપ આ પ્રાદેશિક ભિન્નતા ઉપર અવલંબિત હોય છે એટલે કે એના ઉપર આધાર રાખેલું હોય છે જુદા જુદા પ્રદેશમાં ચીજ વસ્તુઓની જરૂરિયાત જુદી જુદી હોય છે અને જેને કારણે છે એ વ્યાપાર ઉદ્ભવતો હોય છે તો વ્યાપારનો સામાન્ય અર્થ આપણે જોયો કે વ્યાપાર એટલે શું તો કે ચીજ વસ્તુઓ અને સેવાની સ્વૈચ્છિક આપલે એને આપણે વ્યાપાર કહી શકીએ હવે જોવાનું છે કે વ્યાપારના પ્રકાર આ વ્યાપાર છે એ કેટલા પ્રકાર થાય છે તો ખાસ કરીને આપણે આમ તો જોઈએ તો સ્થાનિક બજારોમાં પણ વ્યાપાર થાય છે બરાબર આંતરરાષ્ટ્રીય બજારોમાં થાય છે રાષ્ટ્રીય બજારોમાં થાય છે રાજ્ય લેવલે થાય છે પણ આપણે ખાસ કરીને આ વ્યાપાર છે એને બે પ્રકારમાં વહેંચી શકી એક એક પ્રકાર તો કે યાંત્રિક વ્યાપાર યાંત્રિક વ્યાપાર યાંત્રિક વ્યાપાર એટલે કેવો વ્યાપાર તો કે દેશના જુદા જુદા રાજ્યો છે દાખલા તરીકે ગુજરાત છે એ અને તમિલનાડુ આ બે રાજ્યો વચ્ચે જો વ્યાપાર ઉદ્ભવે વ્યાપાર થાય બરાબર તો એ વ્યાપારને આપણે કેવો કહી શકીએ તો કે યાંત્રિક વ્યાપાર દેશની અંદરના જે રાજ્યો છે એ રાજ્યોની વચ્ચે થતો વ્યાપાર એટલે યાંત્રિક વ્યાપાર બીજો વ્યાપાર છે એ છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે કેવો વ્યાપાર તો કે વિશ્વ લેવલ વિશ્વના જે દેશો છે એ દેશો વચ્ચે જો વ્યાપાર થાય તો એ વ્યાપારને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહી શકીએ તો વ્યાપારના બે પ્રકાર છે યાંત્રિક વ્યાપાર એટલે કે દેશના રાજ્યો વચ્ચે થતો વ્યાપાર બીજો પ્રકાર છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે વિશ્વના દેશો વચ્ચે થતો વ્યાપાર હવે વ્યાપાર એટલે આપણને ખબર છે કે ચીજ વસ્તુ એ સ્વૈચ્છિક આપલે આ એક શબ્દ વાપરેલો છે સ્વૈચ્છિક આપલે બંને પક્ષ છે એ તૈયાર હોવો જોઈએ ચીજ વસ્તુ લેવા કે વેચવા માટે ત્યાર પછી વ્યાપારનો ઇતિહાસ પ્રાચીન સમય અને આધુનિક સમય એ સમય દરમિયાન વ્યાપારનું સ્વરૂપ છે સતત બદલાતું રહ્યું છે વ્યાપાર પહેલાના સમયમાં કઈ રીતના થતો અને અત્યારના સમયમાં કઈ રીતના થાય છે આપણને ખબર પહેલાના સમયમાં છે એ આધુનિક જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજીનો વિકાસ થયેલો ન હતો અત્યારના સમયમાં આધુનિક ટેકનોલોજીનો વિકાસ થયેલો છે એટલે વ્યાપારનું સ્વરૂપ છે એ બદલાયેલું છે પણ પ્રાચીન સમયમાં વ્યાપાર કેવો હતો કે પ્રાચીન સમયમાં છે એ વસ્તુનું પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ લઈ જવી હોય તો એ કેવું હતું તો કે એ સ્થાનિક બજારો પરતું સીમિત હતું કેમ કે વિશ્વના બીજા દેશોમાં વ્યાપાર કરવામાં આવતો બરાબર ત્યારે પરિવહન છે સલામત ન હતું એટલે ફક્ત ને ફક્ત સ્થાનિક બજારોમાં જ વ્યાપાર થતો હતો એને રાજ્ય કે આંતરરાષ્ટ્રીય બજારો સુધી વ્યાપાર થતો ન હતો પ્રાચીન સમયમાં વ્યાપારનો સ્વરૂપ છે એ મોટા ભાગે વસ્તુ વિનિમય પ્રથા વસ્તુ વિનિમય પ્રથા બરાબર આ વ્યવસ્થા છે હતી વસ્તુ વિનિમય પ્રથા એટલે શું દાખલા તરીકે મારે વધારે બાજરીનું ઉત્પાદન થતું હોય અને સામે પક્ષે વધારે ઘઉંનું ઉત્પાદન થતું હોય તો હું એની પાસેથી ઘઉં લઉં અને બરાબર હું એમને બાજરી આપું તો આ વસ્તુ વિનિમય પ્રથા એક વસ્તુ મારે વધારાની છે એની હું નિકાસ કરીશ બરાબર અને એમની પાસે જે વધારાની વસ્તુ છે એમની હું આયાત કરીશ તો આ વસ્તુ વિનિમય પ્રથા છે એના દ્વારા વ્યાપારનું સ્વરૂપ અસ્તિત્વમાં આવેલું હતું બરાબર આજે પણ કેટલાક આવા અંતરિયાળ વિસ્તારો છે પર્વતીય વિસ્તારો છે જ્યાં જીવન જરૂરિયાત સંતોષની મુશ્કેલ છે એવી જગ્યાએ આજે પણ આવી વસ્તુ વિનિમય પ્રથા છે એ જોવા મળે છે અસ્તિત્વ ધરાવે છે આવી ખાસ કરીને ગુવાહાટી જે અસમનું ગુવાહાટી છે ત્યાંથી 32 કિમી દૂર એક જાડી રોડ છે અને
મેળામાં ખાસ કરીને આવી વસ્તુ વિનિમય પ્રથા જોવા મળે છે એટલે કે વધારાની વસ્તુ આપવામાં આવે છે બરાબર અને જે વસ્તુની કમી હોય તે વસ્તુ લેવામાં આવે છે તો ખાસ યાદ રાખજો આપણે કે તમને પૂછાઈ શકે એક માર્કના પ્રશ્નમાં કે આવી વસ્તુ વિનિમય પ્રથા આજે પણ ક્યાં જોવા મળે છે તો કે અસમના ગુવાહાટીથી 32 કિમી દૂર જાગીર રોડ ઉપર જોનબિલ ખાતે એક મેળો ભરાય છે અને એ મેળામાં ખાસ કરીને આ વ્યવસ્થા વસ્તુ વિનિમય પ્રથા જોવા મળે છે આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે શું થાય છે તો કે સંસ્કૃતિનો વિકાસ થાય આંતરરાષ્ટ્રીય વ્યાપાર હોય તો એને કારણે સંસ્કૃતિનો પણ વિકાસ થાય આપણી સંસ્કૃતિ આપણે ત્યાં માલ વેચવા જઈએ અથવા તેથી લોકો માલ વેચવા આવે તો એની સંસ્કૃતિનો આપણે અપનાવીએ છીએ આપણી સંસ્કૃતિ એ અપનાવે છે પરિણામે શું થશે તો કે સંસ્કૃતિનો વિકાસ થશે હવે એ જ રીતના ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયા તેના મધ્યમાં થઈને એક માર્ગ પસાર થયો એ માર્ગને શું કહેવામાં આવે છે તો કે રેશમ માર્ગ કે આખા માર્ગનું નામ જ છે રેશમ માર્ગ એટલે રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે આ માર્ગ પરથી પસાર થતા જે કાફલાઓ છે એટલે કે જે નૌકાઓ છે એ નૌકાઓ ખાસ કરીને શેનો વેપાર કરે છે તો કે રેશમ લોખંડનો સામાન બરાબર અને તેજાણ આ વગેરે વસ્તુઓ છે એનો એ વ્યાપાર કરે છે તો આપણે અહીંયા જોયું કે વ્યાપારનો ઇતિહાસ પ્રાચીન સમયથી અત્યારે પ્રાચીન સમયમાં વ્યાપારનું સ્વરૂપ છે એ વસ્તુ વિનિમય પ્રથા હતું હાલ જે આધુનિક ટેકનોલોજી અને પરિવહનના સાધનોનો વિકાસ થતા હવે વસ્તુ વિનિમય પ્રથા છે એ ગઈ છે એના એની જગ્યાએ શું આવ્યું છે તો કે આયાત નિકાસ બરાબર વસ્તુ આપણે ઉત્પાદિત કરી અને બીજા દેશોમાં વેચીએ છીએ બીજા દેશો ઉત્પાદિત કરેલી ચીજ વસ્તુ આપણને વેચે છે તો આ રીતના વ્યાપાર છે એ વ્યાપારનો ઇતિહાસ પણ બદલાયો છે વ્યાપારની જરૂરિયાત વ્યાપાર શા માટે ઉદ્ભવે છે વ્યાપારની જરૂરિયાત શા માટે બરાબર એવું જરૂરી છે એ જાણવું જરૂરી છે કે વ્યાપારની જરૂરિયાત માણસ માટે શા માટે ઉદ્ભવે છે કોઈ પણ પ્રદેશ કે સેવાઓ અને ચીજ વસ્તુની જરૂરિયાત માંથી વ્યાપાર ઉદ્ભવે છે કોઈ પણ પ્રદેશ હોય કોઈ પણ રાજ્ય હોય કોઈ પણ દેશ હોય એની જરૂરિયાત શું એ પ્રદેશમાં જરૂરિયાત જે હોય એ પ્રમાણે ત્યાં વ્યાપારનો ઉદ્ભવ થાય છે વ્યાપારનું અસ્તિત્વ છે એ ઉત્પાદનના વિશિષ્ટકરણ પર આધાર રાખેલું હોય છે કયા પ્રદેશમાં કયા પ્રકારનું ઉત્પાદન થાય છે એનું વિશિષ્ટકરણ બરાબર એના ઉપર આ વ્યાપાર છે એ આધાર રાખેલો હોય છે આર્થિક વિકાસની દ્રષ્ટિએ આયાત નિકાસ બંનેનું મહત્વ છે આર્થિક રીતે જોઈએ તો આયાત અને નિકાસ આપણે વિદેશમાં છે એ ચીજ વસ્તુઓની નિકાસ કરી અને વિદેશી મૂલ્યમાં આપણે પ્રાપ્ત કરીએ છીએ એમનું રૂપિયો આપણે પ્રાપ્ત કરીએ છીએ જે આપણને શું થશે તો કે આર્થિક વિકાસમાં વધારે મદદરૂપ થશે એટલે આપણે કહી શકીએ કે આર્થિક વિકાસની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આયાત પણ જરૂરી છે બરાબર અને નિકાસ પણ જરૂરી છે જરૂરી કાચો માલ ટેકનિકલ જાણકારી ઉપકરણો યંત્ર સામગ્રી વગેરેની આયાત કરવામાં આવે છે આપણે આ બધી વસ્તુઓની આયાત કરીએ છીએ એને આધારે તમે આયાત જે કઈ વસ્તુઓની આપણે આયાત કરી છે તે આયાત કરેલી ચીજ વસ્તુઓને આપણે શું કરીએ છીએ તો કે એનું બરાબર વિનિર્માણ કરા કરીએ છીએ વિનિર્મિત કરેલી ચીજ વસ્તુઓને ફરી આપણે ક્યાં બે કરીએ છીએ તો કે આંતરરાષ્ટ્રીય બજારમાં એની નિકાસ કરીએ છીએ એટલે અમુક ચીજ વસ્તુઓની આયાત કરી એને વિનિર્મિત કરી અને ફરી એની નિકાસ કરવામાં આવે છે આ હતી વ્યાપારની જરૂરિયાત હવે આપણે જોવાનું છે વ્યાપાર જે છે બરાબર એની દિશા શું ભારતમાં વિદેશ વ્યાપારની દિશા શું 18મી સદી સુધી ભારત દ્વારા જે નિર્માણ પામેલી વસ્તુઓ છે ફક્ત આરબ અને યુરોપના દેશોમાં વેચવામાં આવતી હતી આપણને ખબર છે કે 18મી સદી દરમિયાન બરાબર આ અંગ્રેજો છે એ અંગ્રેજો ભારતમાં આવી અને વિવિધ ચીજ વસ્તુઓ કાચો માલ અહીંથી લઈ જતા ત્યાંથી ત્યાંના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં તો કે આ કાચો માલનો ઉપયોગ કરી અને ઉત્પાદિત ચીજ વસ્તુઓ બનાવતા અને એ ચીજ વસ્તુઓ પછી ભારતમાં આવી અને વેચતા આ રીતના અંગ્રેજો છે એ આપણી સાથે વ્યાપાર કરતા બરાબર તો 18મી સદી સુધી ભારત દ્વારા જે નિર્માણ પામેલી વસ્તુઓ હતી એ ફક્ત ને ફક્ત આરબના જે દેશો છે એ અને યુરોપના દેશો છે એમાં નિકાસ થતી હતી બીજા દેશો સાથે એનો વ્યાપાર હતો નહીં ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદનમાં પરિવર્તન આવ્યું ઔદ્યોગિક ક્રાંતિ થઈ ઉદ્યોગોનો વિકાસ થયો ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધારે થવા માંડ્યું યંત્રો છે એનો નિર્માણ થવા માંડ્યું યંત્રોનો જેમ નિર્માણ થયું યંત્રોની સંખ્યા વધી કે ઉત્પાદિત ચીજ વસ્તુઓની સંખ્યા પણ વધતી ગઈ એટલે ઉત્પાદિત ચીજ વસ્તુઓની સંખ્યા વધી એના કારણે શું થયું તો કે પરિવર્તન આવ્યું બરાબર ઉત્પાદક ચીજ વસ્તુઓ છે વિશ્વના દેશો સુધી પહોંચવા લાગી પરિવહનના સાધનો દ્વારા દેશો વ્યાપાર વિશ્વના દેશો વચ્ચે થવા માંડ્યો પરિવહનના સાધનો બરાબર રેલવે છે પછી ટ્રક છે આ બધા જે સાધનો છે પરિવહનના એ પરિવહનના સાધનો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિશ્વના દેશો સુધી ભારતનો વ્યાપાર થવા લાગ્યો 20મી સદીના ઉત્તરાર્ધમાં 20મી સદી
ના ઉત્તરાર્ધમાં એટલે કે 20મી સદી પૂરી થવાની હતી ત્યાં તમે વ્યાપારનો ઢાંચો બદલાઈ ગયો વ્યાપાર છે એકદમ બદલાઈ ગયો પહેલાના વ્યાપાર કરતા હવેનો વ્યાપાર છે એકદમ એમાં પરિવર્તન આવી ગયું ઈસવીસન 1991 માં સરકારની ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ નીતિને કારણે ભારત વિકસિત દેશોના વ્યાપાર સામે ભરીફાઈ કરી શક્યો હવે સરકારે ભારત સરકારે ઈસવીસન 1991 માં ત્રણ નીતિઓ બરાબર અમલમાં મૂકી એ ત્રણ નીતિઓ વિશે આપણે બધા જાણીએ છીએ આપણે અર્થશાસ્ત્ર પણ ભણીએ છીએ એમાં પણ આપણે ઉલ્લેખ થયેલો રહે છે કે ત્રણ નીતિઓ એટલે કે કઈ એક નીતિ તો કે ઉદારીકરણ નવા ઉદ્યોગો સ્થાપવા ઉદ્યોગોને બને એટલા કર મુક્ત કરવા ત્યાર પછી ખાનગીકરણની નીતિ મોટા ભાગે સરકાર હસ્તકે ઉદ્યોગો હોય અને ખાનગી લેવલે આવે વૈશ્વિકીકરણ વિશ્વના જે દેશો છે એ દેશો સાથેનો વ્યાપાર વધે તે માટે પ્રયત્ન કરો તો આ ત્રણ નીતિઓ ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણ નીતિઓને કારણે ભારતમાં વ્યાપારનો વિકાસ થયો ભારતમાં વ્યાપારનો વિકાસ થતા શું થયું તો કે જે વિકસિત દેશો હતો આપણો ભારત દેશ છે એ કેવો છે તો વિકાસશીલ દેશ જે વિકાસ કરી રહ્યો છે પણ વિકસિત દેશો છે વિકસિત દેશો સાથે પણ ભારતનો જે વ્યાપાર છે એ પોતવા લે એટલે કે ભારત તેની સામે હરીફાઈમાં ઉભો રહેશે તો આપણે આ વિડિયો લેક્ચરમાં છે આટલી વસ્તુઓ જોઈ એક વ્યાપાર જોયો વ્યાપારના પ્રકારો જોયા ત્યાર પછી તો કે વ્યાપારનો ઇતિહાસ જોયો વ્યાપારની જરૂરિયાત અને ભારતના વ્યાપાર વિદેશ વ્યાપારની દિશાઓ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધ્યાન રાખવું કે આ જે પાઠ છે આ જે પ્રકરણ છે એ પ્રકરણમાં એક આ એક વ્યાપારની જરૂરિયાત અને એ સિવાય ભારતમાં જે ઇતિહાસ છે વ્યાપારનો એ બે પોઈન્ટ ઉપર આપણે વધારે ભાર આપશું કેમ કે વારંવાર પ્રશ્નો પૂછાતા રહે છે આગળના જે વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચરમાં આપણે આ જે વ્યાપારિક સંગઠનો છે એ મુક્ત વ્યાપાર ક્ષેત્ર જે વ્યાપારિક સંગઠનો છે એનો હેતુ શું છે બરાબર એનું કાર્ય શું છે એની સાથે સંકળાયેલા દેશો શું છે એના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવશું ભારતમાં વિદેશ વ્યાપારની બદલાતી તરાહ ભારતમાં વિદેશ વ્યાપારમાં કઈ રીતના પરિવર્તન આવ્યું આ પરિવર્તનના આધારે વિદેશ વ્યાપારની તરાહોના ત્રણ તબક્કાઓમાં વહેંચવામાં આવ્યું પ્રથમ તબક્કો દ્વિતીય તબક્કો અને તૃતીય તબક્કો પ્રથમ તબક્કો એટલે કેવો હતો કે પ્રાચીન સમયમાં વ્યાપારનું સ્વરૂપ કેવું હતું એ પ્રથમ તબક્કો દ્વિતીય તબક્કો એટલે શું તો કે દ્વિતીય તબક્કો એટલે અંગ્રેજ શાસન દરમિયાન બરાબર અંગ્રેજ શાસન દરમિયાન જે વ્યાપારનું સ્વરૂપ કેવું હતું અને તૃતીય તબક્કો એટલે આધુનિક ભારતનો તબક્કો આધુનિક ભારતમાં વ્યાપારનું સ્વરૂપ કેવું હતું વિદેશ વ્યાપારની બદલાતી તરાહોમાં પ્રથમ તબક્કો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું કહે છે કે ભારતમાં વિદેશ વ્યાપારની બદલાતી તરાહો ત્રણ માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે અને પૂછાય છે એટલે આપણે આ ખાસ યાદ રાખશું પ્રથમ તબક્કો ભારતમાં વિદેશ વ્યાપારની તરાહો સતત બદલાતી રહી છે વિદેશ વ્યાપાર એટલે કે વિદેશની જે વિદેશ સાથે વિદેશના દેશો સાથે જે વ્યાપાર છે એ વ્યાપાર હંમેશા બદલાતા રહ્યા છે અને પ્રાચીન સમયમાં ભારતમાં પહેલાના સમયમાં પ્રાચીન સમયમાં ભારતના ગરમ મસાલો સૂકો મેવો રેશમી કાપડ તેમજ રત્નોની વિશ્વના બજારોમાં છે એ ખૂબ જ માંગ રહેતી હતી આપણને ખબર છે પેલા ઇસ્તુબુલ કોન્સ્ટન્ટિનોપલ બરાબર જે તુર્કસ્તાન બરાબર જેને કહીએ છીએ એ તુર્કોએ જીતી લીધું એટલે શું થયું તમે એટલે જે વિદેશ વ્યાપાર હતો બરાબર એમાં શું થવા મળ્યું કે વિદેશ વ્યાપારમાં નુકસાન થવા મળ્યું એથી ચીજ વસ્તુઓની આયાત છે એ અને નિકાસ કરવામાં છે એ મુશ્કેલી પડવા મળી પરિણામે તો કે પરિણામે અંગ્રેજો છે એ તો કે અંગ્રેજોને ખાસ કરીને બીજો નવો જોડમાં શોધવાની જરૂરિયાત ઉભી ઉદ્ભવી આ આપણે આગળના ધોરણમાં બધું ભણી ગયા છે તો પ્રાચીન સમયમાં આ લોકોએ નવો જોડમાં શોધ્યો છે એનું કારણ શું તો કે એ લોકોને છે કવો ગરમ મસાલો છે સૂકો મેવો છે રેશમી કાપડ છે વગેરે ચીજ વસ્તુઓ છે બરાબર એની જરૂરિયાત હતી અને એ જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે તેઓ છે એ નવા જોડમાં શોધવાની એને જરૂરિયાત કરી હતી તો પ્રાચીન સમયમાં ખાસ કરીને આવી જે ચીજ વસ્તુઓ છે એની શું થતી હતી તો કે વિશ્વના બજારમાં ખૂબ જ માંગ રહેતી હતી વિશ્વના મોટા ભાગના દેશો સાથે ભારત વ્યાપાર સંબંધથી જોડાયેલો ઘણા બધા દેશો છે એની સાથે તો કે ભારત જોડાયેલો અને ભારત છે આ વિદેશ વ્યાપાર સાથે જોડાવાનું મુખ્ય કારણ શું હતું તો કે ભારતમાં આવી ચીજ વસ્તુઓ છે એ વિસ્તૃત પ્રમાણમાં ઉત્પાદિત થતી હતી અને આ ઉત્પાદિત ચીજ વસ્તુઓ વિશ્વના બજાર માટે ખૂબ અગત્યની હતી એટલે આ પ્રથમ તબક્કો છે ભારતમાં પ્રથમ તબક્કો જોયો હવે બીજો તબક્કો
કે દ્વિતીય તબક્કો તો કે દ્વિતીય તબક્કામાં છે કે અંગ્રેજોના શાસન દરમિયાન વિશ્વમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના ફળસ્વરૂપે ભારતમાં ચીજવસ્તુઓની નિકાસ વિશેષ જોવા મળતી હવે આપણે ખબર છે અંગ્રેજો આવ્યા એટલે શું છે તો ક્યાંથી કાચો માલ છે અંગ્રેજો ક્યાં લઈ ગયા પોતાના ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડમાં લઈ જઈ અને જે કાચો માલ હતો એમાંથી ઉત્પાદિત ચીજ વસ્તુઓ બનાવી એ સમય દરમિયાન તો એ સમય દરમિયાન છે એ ઔદ્યોગિક ક્રાંતિ છે ઉદ્યોગોનો વિકાસ થયો ઉદ્યોગોનો વિકાસ થયો એટલે ઉત્પાદિત ચીજ વસ્તુઓનું પ્રમાણ વધ્યું તો પ્રમાણ એ વધ્યું એટલે તો કે એમાં ભારતમાં છે એની નિકાસ વધારે થવા માંડી પછી કે જ્યારે બ્રિટન જેવા દેશોમાંથી ઔદ્યોગિક પેદાશોની આયાત થઈ હવે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ત્યાં ઉત્પાદિત ચીજ વસ્તુઓ ક્યાં આવવા માંડી તો કે ભારતમાં આવવા માંડી હવે ભારતમાં જે ઔદ્યોગિક ઉત્પાદિત ચીજ વસ્તુઓ હતી એની એનું તો કે એના વેચાણમાં આવી પરિણામે આ એનો બીજો તબક્કો ત્યાર પછી તૃતીય તબક્કો તો તૃતીય તબક્કામાં ભારતની આઝાદી પછી ભારતના ઉદ્યોગોનો વિકાસ થયો તૃતીય તબક્કો ભારતની આઝાદી પછી ઈસવીસન 1947 પછીની વાત છે કે ઈસવીસન 1947 પછી તો કે ઔદ્યોગિક વિકાસને કારણે ઉદ્યોગોનો વિકાસ થયો ઉદ્યોગોના વિકાસ થવાને કારણે વ્યાપારનું સ્વરૂપ બદલાયું સંચાર અને પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીના વિકાસનો સીધો લાભ કેને થયો તો કે વિદેશ વેપાર સંચારના સાધનો વિના ટેલિફોન તાર ટપાલ ત્યાર પછી પરિવહન ક્ષેત્રે બરાબર પરિવહન ક્ષેત્રના સાધનોનો પણ વિકાસ થયો પરિણામે તો કે વિદેશ વેપારને સીધો લાભ મળ્યો એટલે કે જે ચીજ વસ્તુઓ હતી એ ચીજ વસ્તુઓને વિશ્વના બજારોમાં વેચવાનું સરળ બન્યું ઈસવીસન 1991માં થોડી વાર પહેલા જ આપણે જોયું કે 1991ની ત્રણ નીતિઓ કઈ કઈ તો કે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણ નીતિઓ છે એને કારણે વિદેશ વેપારમાં પણ બહોળો લાભ થયો અને અપનાવેલ નીતિને કારણે બરાબર એનું પરિણામ કેવું મળ્યું તો કે સારું એવું પરિણામ મળ્યું હવે આ જે ત્રણ નીતિઓ છે એ ઉપરાંત તો કે જે સેવા ક્ષેત્રો છે બરાબર અને સોફ્ટવેર ક્ષેત્રો છે એનો પણ જે ભારતીય બજાર છે એમાં વધારે માંગ રહેલી તો ભારતમાં વિદેશ વેપારની વૃદ્ધિ કરાવવામાં આપણે ત્રણ જોયું એક પ્રથમ તબક્કો દ્વિતીય તબક્કો અને તૃતીય તબક્કો